નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુપાર્થ નચણાખી. અત્યાર સુધીના ફટાફટ સમાચાર ઉપર. દરભંગાની રેલી દરમિયાન યોગી આદિત્યનાથ પ્રથમ વખત બુલેટ પ્રૂફ સ્ટેજ પર નજરે પડ્યા હતા. તેમજ યોગીએ જણાવ્યું હતું કે અમે અયોધ્યાને સીતામઢી સાથે જોડીશું, જે માટે રોડ બનાવવા પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે સેક્સને લગતા અપરાધમાં સ્ત્રી સાચું બોલે છે તેવું હંમેશા માની ના લેવાય. હાઈકોર્ટે આ તારણ સાથે બળાત્કારનો જે યુવક પર આરોપ હતો તેને છોડી મુકાયો હતો. અમેરિકાના નેશનલ બેંક યુએસ ફેડરલ રિઝર્વે પોતાના વ્યાજદરોમાં 0.25% વધારો કર્યો છે. આ સાથે જ વ્યાજદર 1% થી વધારીને 1.25% કરી દીધા છે. જેના કારણે ફેડરલ રિઝર્વના ચેરમેને જણાવ્યું હતું કે વ્યાજદરમાં કરવામાં આવેલો વધારો દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાની સ્થિતિમાં થયેલ સુધારો દર્શાવે છે. સુરજૂનથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ફેરફાર. તેમજ સરકાર ઓઇલ કંપનીઓની સમીક્ષા બેઠકમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 1.12 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 1.24 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતની લોન માફીનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આજે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરીને સરકાજામ કરી પોતાની માંગોને ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. ગુજરાતમાં આકાલ રહેલ આ ખેડૂત આંદોલન પાછળ ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ મહિલા સમિતિ દ્વારા 5 દિવસના એક્ટિવિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. ઉપલેટામાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માણસના આરોગ્યને નુકસાન કરતા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. હાનિકારક પદાર્થોનો પણ નાશ કરવામાં આવ્યો છે. પટણમાં આવેલી રાણકી વાવ તરફ આવેલા મ્યુઝિયમ ખાતે ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા 6 જેટલી વિવિધ કૃતિઓનું કાર્યરત કરી વિધિસર તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન મનોજ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જીએસટીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે માણાવદરમાં પણ વેપારીઓ જીએસટીના વિરોધમાં બંધ પાડીને રેલી કાઢી હતી. રેલી કાઢીને વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરાના વાઘોડિયા ગ્રામ પંચાયતમાં પ્રથમ ગ્રામ સભા યોજાઈ હતી, ત્યારે આ સભામાં સભ્યો વેપારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રથમ સભા શરૂ થતા જ હોબાળો મચી ગયો હતો અને સભા તોફાની બની ગઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલના પાર્ટીના અધ્યક્ષ દશરથભાઈ પારેખ અંબાજીની મુલાકાત છે. તે દરમિયાન તેમણે અંબાજીમાં દર્શન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ટાગોર બાગની હાલત દિન પ્રતિદિન દયનીય હાલતમાં જોવા મળી રહી છે. બાગમાં અતિશય ગંદકીથી ભરેલું બાગના ખૂણે ખૂણે ગંદ મારી રહ્યું છે અને ઠેર ઠેર કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ ધરાશાયી થાય તેવી હાલતમાં છે, જેને લઈને લોકોમાં ભીતિ સર્જાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે અને તેમ છતાં પણ તંત્ર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. વિરંગામાં કમિશ્વાલાની એડીસી બેંકના ક્લાર્ક દિનેશ ભરવાડે ફરજ પર બેદાખલી રાખી છે, જેથી તેમને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને આ આદેશ બેંકના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પઠવાયું હતું. આ આવેદનપત્ર તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પઠવાયું હતું. આવેદનપત્ર તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. તો પોલીસના દબણના ભોગ બન્યા બાદની ફરિયાદ ઉઠી છે. છેતરપિંડીની ફરિયાદ કરવા ગયેલા યુવકને પીએસઆઈ તથા કોન્સ્ટેબલ દ્વારા પ્લાસ્ટિકના દંડા વડે માર માર્યો હોવાની ઘટના નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 140મી ભવ્ય રથયાત્રાની જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ રથયાત્રામાં કોઈ અનિશ્ચિય ઘટના ન બને તે માટે પોલીસ પણ એક્શન પ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. વલસાડ હાઈવે પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે.